હવે જોવાનું છે આપણે લેક્ચર નંબર, બેટા લેક્ચર નંબર 8, ચેપ્ટર નંબર પહેલું અને 12 સાયન્સનું જોઈએ છે આપણે, બરાબર 12 સાયન્સની વાત કરીએ છીએ આપણે. તો આમાં હવે આપણે જોવાનું છે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ ને, તો હવે આપણો ટોપિક એવો છે કંઈક જે વિડીયોમાં નથી પણ હું ચલાવું છું, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ નવો ટોપિક આપણો, એના કેટલાક મુદ્દા છે તમારે જોવાના છે અને કમ્પ્લીટ મોઢે પણ કરવાના છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, બરાબર. તો સૌથી પહેલા આજે આપણે ક્ષેત્ર ભેણા આપણે આ બધું ક્ષેત્ર કે વિદ્યુત પર પોતાની આજુબાજુ એક અસર ઉત્પન્ન કરે છે, તો આ જે ક્ષેત્રની વસ્તુ ભેણા, બરાબર. તો આ ક્ષેત્રની સૌ પ્રથમ માહિતી આપનાર, યાદ રાખજો, માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા. ખ્યાલ આપનાર સૌ પ્રથમ કોણે આપ્યો? તો માઇકલ ફેરેડે. તો પહેલો મુદ્દો યાદ રાખવાનો કે આની સૌ પ્રથમ માહિતી કોને આપેલી? બેટા આની માહિતી કે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ, વિદ્યુત, આ જે વિદ્યુત છે તો આ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌ પ્રથમ ફેરેડે, માઇકલ ફેરેડે. એટલે ફેરેડે આપ્યો હતો, સૌથી પહેલી માહિતી આપનાર હતા આપણા વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે, યાદ રાખજો સૌ પ્રથમ. અને એ ખાલી ખ્યાલ નથી બેટા, તમને એમ થાય કે ખ્યાલ છે એટલે ખ્યાલ એટલે કે ગપુ છે, એવું નથી. ખાલી ખ્યાલ નથી, આપણને એમ થાય ખ્યાલ એટલે કેવો? ખાલી વિચાર, એકલો વિચાર નથી, એ ભૌતિક વાસ્તવિકતા પણ છે, ધ્યાન રાખજો. એ આપણી ભૌતિક વ્યવહારમાં ખરેખર જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્ર સાવ આમ ગપુ કલ્પના, બરાબર. હવે દાખલો તરીકે આમ કહેવાય નહીં મારાથી, પણ આપણે વિચારીએ તો ભગવાન એક અમુક જણા માટે ભગવાન એ ખાલી ખ્યાલ જ છે, બરાબર. આપણે ભગવાનને જોયા નથી, પણ કેટલીક જગ્યાએ આપણને એમ થાય કે ભાઈ ભગવાન હાજર છે એના કારણે આ થાય. આના વિશે તો હું કંઈ બોલી શકું એમ નથી, બરાબર, કારણ કે ઘણી જગ્યાએ ભગવાન સાબિત થતા નથી, ઘણી જગ્યાએ થાય, આપણે એમાં પડવું નથી. હું એ માનું છું, તમે એ માનો છો, આપણે એમાં જ પડવું. જેમ એ ખાલી ઉદાહરણ છે, ભગવાન કોઈ જોયા નથી, તેમ છતાં એમ આ વિદ્યુત ક્ષેત્ર દેખાતું નથી એટલે ખાલી આમ ખ્યાલ નથી, આમ ગપ્પું નથી, બરાબર. જેમ અમુક જણા કહે કે ભગવાન છે એના આપણને કેટલીક સાબિતી મળે, તો વિદ્યુત ક્ષેત્ર એ ખાલી ખ્યાલ નથી, વિદ્યુત ક્ષેત્ર એ ભૌતિક વાસ્તવિકતા પણ છે. કારણ કે એનો એનો આપણને અનુભવ થાય છે. એક ઉદાહરણ આપ્યું, એનો અનુભવ થાય, એનું એક ઉદાહરણ આપ્યું. છોકરાઓએ ઘણી વાર કર્યું હોય સ્કૂલમાં કે આ તમારું એક આ બેન્ચીસ છે, એના પર તમે કાગળના ટુકડા આમ નાખી દો, કાગળના ટુકડા, બરોબર, કાગળના ટુકડા નાખી દો અને એના પર અહીંયા સ્કેલ હોય, સ્કેલ પ્લાસ્ટિકની સ્કેલ, આ સ્કેલને વાળમાં ઘસો, સૂકા વાળમાં, અને એની ઉપર લાવશો તો આ કાગળના ટુકડા આની તરફ આકર્ષે, આમ ચોંટી જાય. કેમ એ આપણે આ પાઠમાં જ જોશું, થોડુંક હજી આગળ જશું ત્યારે. તો આ જે અસર થઈ ને વિદ્યુત ક્ષેત્રને કારણે થયું છે. કેટલીક વાર તમે જોયું હશે, તમે ટીવીની બાજુમાં ઊભા હોય, ટીવી, આ ટીવી હોય મોટી, પેલી જૂની ટીવી, ડબ્બા ટીવી, તો ડબ્બા ટીવી હોય ને એની સ્ક્રીન હોય પેલી કાચની, એલઈડીની વાત નથી કરતો, ડબ્બા ટીવી ખાસ જે જૂની હતી આપણી, આપણી ડબ્બાવાળી આવતી આવી મોટી. હવે આ ટીવીના બાજુમાં તમારો હાથ લઈ જાઓ ને આમ રૂવાટી, તો આ રૂવાટી એના હાથે ચોંટવા લાગે અમુક સમય પછી. તો આ બધું છે ને એ વીજભારિત વસ્તુ એટલે કે વિદ્યુત ક્ષેત્રને કારણે થાય છે. એટલે એ મુદ્દો જે એ લોકોએ કીધો છે કે આ માત્ર ખ્યાલ નથી, ધ્યાન રાખજો. એટલે અહીંયા આપણે લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ એ સૌ પ્રથમ ફેરેડે આપ્યો હતો, જે માત્ર ખ્યાલ નહીં પરંતુ હકીકત તો ન લખાય, પિક્ચરનું નામ થઈ જાય, પરંતુ એક ભૌતિક વાસ્તવિકતા છે. હકીકત તો પાછું પિક્ચર થઈ જાય, શબ્દ યોગ્ય ન લાગે, બીજું કાંઈ નહીં, ભૌતિક વાસ્તવિકતા છે.
ભૌતિક વાસ્તવિકતા છે, એટલે ગપ્પું નથી, એના સાથે કંઈક લેવા દેવા છે, ભૌતિક વાસ્તવિકતા. પછી આપણે વાત કરી કે અહીંયા બે વિદ્યુત ભાર મૂકું, આઈ ક્યુ અને આ સ્મોલ ક્યુ. તો આજે કે જેને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય, આ ક્ષેત્ર જેને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ. તો લખી નાખવાનું, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને સ્ત્રોત ચાર્જ. બે ગુજરાતી બાવા ઇંગ્લિશ જેવું થઈ ગયું. જો સ્ત્રોત ગુજરાતીમાં, ચાર્જ ઇંગ્લિશમાં જ થઈ ગયો, એટલે આપણે થોડુંક ચેકી નાખીએ, કારણ કે બાવા ઇંગ્લિશ જેવું થઈ ગયું. વિદ્યુત ભારને શું કહેવાય, મેં કીધેલું સોર્સ ચાર્જ. તો લખવું હોય તો સ્ત્રોત વિદ્યુત ભાર કહેવાય, જેને મેં કેપિટલ ક્યુ કીધો છે. અને બીજું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે આજે વિદ્યુત ભાર વાપરો, આપણા માટે સ્ત્રોત ચાર્જ છે. આકૃતિ દોરવા, એ આકૃતિ દોરવાનું નથી. અને આ છે તમારો ટેસ્ટ ચાર્જ. એનો મતલબ શું, કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આ જે વિદ્યુત ક્ષેત્ર છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરનાર વિદ્યુત ભાર, કહો કે આ સ્ત્રોત વિદ્યુત ભાર, તો પેલો પરીક્ષણ વિદ્યુત ભાર. પછી જેના વડે ઉત્પન્ન થાય એ સ્ત્રોત વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર વડે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થયું તે નક્કી કરવા માટે આપણે ટેસ્ટ ચાર્જ કહેવાય, પરીક્ષણ વિદ્યુત ભાર. પછી આગળની વાત કરી, આપણે હમણાં વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય, ચાલો એક સિમ્પલ વસ્તુ છે. તો એક બીજી વસ્તુ તમારે જોવી પડે, ધન વિદ્યુત ભારની વાત કરીએ. બે વિદ્યુત ભાર આવે, ધન એક આવે, ધન વિદ્યુત ભાર અને એક બીજો આવે ઋણ વિદ્યુત ભાર. એક આવે ધન વિદ્યુત ભાર, બીજો આવે ઋણ વિદ્યુત ભાર. જો તમે અહીંયા ધન વીજભાર લો પ્લસ, તો પ્લસ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ઓલવેઝ, ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા આમ બહાર તરફ આવે. આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ આવે. બરાબર. અને આ જે ઋણ વીજભાર તમે મૂકો, ઋણ આ યાદ રાખજો, અને સર આ તીર મોટું હતું, પછી આ નાનું થઈ ગયું. નાનું એટલે જેમ અંતર વધે, કારણ કે સૂત્ર શું હતું વિદ્યુત ક્ષેત્રનું, આપણું સૂત્ર, આપણા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું હતું, ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. અને આ જે ઋણ વીજભાર છે, ઋણ વીજભાર જો દોરું, તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ.
એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. અહીંયા લખી નાખવાનું કે આપણો આ જે ઋણ વીજભાર છે આ બધા એના મુદ્દા છે, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા જે ઋણ વીજભાર છે, તો શું લખવાનું, એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર, તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. આ બધાના મુદ્દા છે અંદર તરફ, બરાબર. ત્રિજ્યાવર્તી દિશામાં ક્યાં બેટા? અંદર તરફ. હજી વાત પહોંચતી નથી. ત્રિજ્યાવર્તી દિશામાં કઈ તરફ બેટા? અંદર તરફ. ત્યાર પછીની હું વાત કરું દીકરા, ત્યાર પછીની તો કંઈક આવું થાય. એ મુદ્દા તો આપણે અહીંયા છે જ, એને બહાર જ રાખવું છે. પેલું અંદર તરફ અને પેલું ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, બરાબર. હવે આગળ થોડાક જઈએ આપણે આગળ, તો મુદ્દો કંઈક એવો છે કે આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો, તમારા ઉદાહરણ માટે, તમારી સમજૂતી માટે આકૃતિ ન દોરો તો ચાલે. આપણો આ પ્લસ ક્યુ છે અને આ તમારો માઇનસ. આ વખતે આપણું એકમ ધન વીજભાર પ્લસ ક્યુ છે, પણ ક્યુ બરાબર એક લઈ લઈએ, બરાબર. બંને ધન જ છે બેટા, બંને ધન છે. હવે સમજો, બંને ધન હોય. આ સ્ત્રોત છે, આકૃતિ દોરવાનું નથી, માત્ર સમજૂતી માટે છે. આ સ્ત્રોત છે અને આ તમારો પરીક્ષણ વિદ્યુત ભાર છે, પણ ધન છે. તો આ ધન ધન વચ્ચે શું લાગે? ધન ધન વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? બોલવાનું, હા, અપાકર્ષણ. ધન ધન વચ્ચે અપાકર્ષણ. તો આના પર બળ આ બાજુ લાગશે, આના પર બળ આ બાજુ લાગે, બળ એફ, બરાબર. એફ અપાકર્ષણ બળ આ બાજુ લાગશે, અપાકર્ષણ બળ, બરાબર છે. ચલો, અપાકર્ષણ બળ આ બાજુ લાગ્યું તો આ ધનનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? એ આ બાજુ જ આવે, બહાર તરફ. હમણાં જ વાત કરી, ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહાર તરફ. ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહાર તરફ. તો એનો મતલબ શું થયું? એકમ ધન વીજભાર હોય તો જે દિશામાં બળ લાગે એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા ગણી લેવાની. આનું વિદ્યુત ક્ષેત્ર છે, આ ધન વીજભાર છે, આ ધન વીજભાર. This is the ધન વીજભાર, આ ધન વીજભાર છે. તો આ ધન વીજભારનું આ વિદ્યુત ક્ષેત્ર હોય, આમ વિદ્યુત ક્ષેત્ર, એનું ક્ષેત્ર, બરાબર. ખાલી અસર બતાવવા માટે આ ક્ષેત્ર છે. એમાં તમે આ ક્યુ વીજભાર છે, આ કોઈ ધન વીજભાર છે. ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળ તમે એકમ ધન વીજભાર મૂકો તો એના પર જે લાગતા બળ આ ધન હોવું જોઈએ. આ ઋણ હોય તો પાછું ઊંધું થાય, ઋણ હોય તો શું થાય? ઋણ હોય, આ ઋણ હોય તો શું થાય બેટા? મને એમ કહો, આ ઋણ હોય તો આકર્ષણ, આકર્ષણ જાય તો આ બાજુ ખસે, આ બાજુ, આ બાજુ ખસે તો એ કઈ દિશામાં આવી ગયું? વિરુદ્ધ દિશામાં. એ કઈ દિશામાં આવી ગયું? વિરુદ્ધ દિશામાં. તો ક્ષેત્ર આ બાજુ છે, બળ વિરુદ્ધ દિશામાં. એટલે આ વ્યાખ્યામાં ધન શબ્દ ખાસ અગત્યનો છે. ધનના જગ્યાએ ઋણ લેવું તો ફિઝિક્સમાં ફરક ન પડે, હા, પણ વ્યાખ્યા ને બધું બદલાય છે. એટલે આપણે હંમેશા વ્યાખ્યામાં ધન વીજભાર જ લઈએ છીએ. તો આપણો મુદ્દો શું એવો, કયા ક્ષેત્રમાં? વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર પર લગતા બળની દિશા, દિશાએ વિદ્યુત ક્ષેત્રની, વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. બહુ મસ્ત મુદ્દો છે આ. ટૂંકમાં એકમ ધન વીજભાર પર લાગતા બળની દિશા એ ખરેખર વિદ્યુત ક્ષેત્રની દિશા છે, બરાબર. પછી આપણે કાલે તો બૂમો પાડી પાડીને કીધું, આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું તો એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, એ તમને ખબર છે. એ જ મુદ્દો પાછો લખું છું, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી, આગળ પાંચ વાર કીધું તમને, પરીક્ષણ વિદ્યુત ભારથી
સ્વતંત્ર છે. કેમ લખવું હોય તો લખો E is equal to F by Q, F is equal to KQ by R, KQ Q by R square by Q, Q Q ઉડી ગયું તો K capital Q by R square. એટલે એમાં પરીક્ષણ વિજભાર આવતો જ નથી. જો આ છે ને આ પદ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર છે, થોડુંક ગીચરા જેવું થઈ ગયું પણ ધ્યાન રાખજો. પરીક્ષણ વિજભારથી આ સ્વતંત્ર છે. જ્યાં બહુ વાર લખ્યું ક્યુ સ્ત્રોત વિદ્યુત ભાર, સ્ત્રોત વિદ્યુત ભાર અને સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુત ભાર. ચલો એક વાર પાછા મુદ્દા જોઈએ, પણ એક મિનિટ મને આપો પહેલા. પહેલા મારા દીકરાઓને આટલામાં ખબર પડે, અને છેલ્લો મુદ્દો જોઈ લઈએ આપણે, લાસ્ટ એન્ડ ફાઇનલ. એટલે આમાં મેં બે ચોપડીના મુદ્દાઓ ભેગા કર્યા છે, જૂની અને નવીના. ધ્યાન રાખજો, મેં જૂની અને નવી બે ચોપડીના મુદ્દાઓ ભેગા કર્યા છે. અને ખાસ ધ્યાન આપો કે તમે આ જે પરીક્ષણ વીજભાર પસંદ કરો, આમાં પરીક્ષણ વીજભાર લેવાનો છે. આ પરીક્ષણ વીજભાર, તો આ જે પરીક્ષણ વીજભાર તમે પસંદ કરો ને, શક્ય એટલો નાનો લેવાનો, એવો પસંદ કરવાનો કે જેને કારણે આ જે સ્ત્રોત વિદ્યુત ભાર છે, સ્ત્રોત વિદ્યુત ભાર, તો એમાં વિદ્યુત ભારનું જે તંત્ર છે, એમાં વિદ્યુત ભારના તંત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એક સિમ્પલ વસ્તુ છે, આ પરીક્ષણ વીજભાર છે, બરાબર. હવે એક સિમ્પલ વસ્તુ ઉદાહરણ તમને આપું, રફ ફેઝમાં આપી આપણે જુઓ. અત્યાર સુધી આપણે શું કરેલું, ચલો અહીંયા છોકરીઓ છે, છોકરીઓ અહીંયા દસ, પાંચ છોકરીઓનું ટોળું છે, છ છોકરીઓ, આ જેટલી છે એટલી છોકરીઓ, અને આ બાજુ સિમ્પલ માણસ અહીંયા છોકરો ઉભો છે, તો કોના પર બળ લાગે બેટા? એક છોકરી હોય ને આટલા છોકરા હોય, તો આ છોકરા પર આ બાજુ બળ લાગે? હા હા, બોલતા રહેવાનું, થોડુંક થોડુંક અમુક બોલતા રહેવાનું, વાંધો નહીં. ચલો બળ લાગે, બરાબર. પણ હવે આપણો આ પરીક્ષણ વિજભાર છે, પણ હવે આ છોકરીનું ટોળું છે, પણ પરીક્ષણ વિજભાર તરીકે અહીંયા અહીંયા કોઈક હીરો, ચલો અત્યારનો કોઈક નવો ડેવિડ ધવન, ડેવિડ ધવનને જવા દઉં, ટાઈગર શ્રોફ ઉભો રાખ્યો હોય તો, ટાઈગર શ્રોફ અહીંયા ઉભો રાખો તો શું થાય? પરીક્ષણ માટે હવે આ આ છોકરીના પરીક્ષણ માટે ટાઈગર શ્રોફને ઉભો રાખો તો શું થાય? બોલો કોઈ કેવું હે? તો છોકરી એટલે આ છોકરા પર આ બળ લાગે ને, ઊંધું થાય આવે ને, તો આ એટલું મોટો વિદ્યુત ભાર થઈ ગયો ને આપણો પરીક્ષણ, એટલો મોટો વિદ્યુત ભાર થયો કે બધી દોડ, એક આમ જઈને એક આમ જઈને એક આમ જઈને એક આમ જાય, બધાની આજુબાજુ ગમે તેમ દોડ, એટલે વિદ્યુત ભારની જે આખી ગોઠવણી છે ને, આખું તંત્ર એ છિન્ન ભિન્ન કરી નાખે. એટલે આપણે અહીંયા પરીક્ષણ વીજભાર લેવો હોય તો એવો લેવાનો કે જે તંત્ર છે એ તંત્ર પર કોઈ અસર કરતું હોવું જોઈએ નહીં. ધ્યાન રાખજો, એવો લેવો પડે કે આ જે તંત્ર છે ને, આ તંત્ર પર એની કોઈ જ અસર થતી હોવી જોઈએ નહીં. ધ્યાન રાખજો, એનો મતલબ તમારો જે મુદ્દો લખો છે ધ્યાન આપજો. મુદ્દો શું છે, મુદ્દો શું છે તમારો? મુદ્દો એવો છે કે પરીક્ષણ વિદ્યુત ભાર કોના માટે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા લીધેલ પરીક્ષણ વીજભાર, પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો લેવો, કે જેથી જેથી મૂળ વિદ્યુત ભારનું તંત્ર છે, મૂળ વિદ્યુત ભારના તંત્રની ગોઠવણી ન બદલાય, એની ગોઠવણીમાં કોઈ ફરક ન પડે, ધ્યાન રાખવાનું. અને નાનામાં નાનું મૂલ્ય યાદ રાખજો, વિદ્યુત ભારનું સૂક્ષ્મ, ટૂંકમાં એ લોકો તો એમ કહે છે કે ક્યુ ટેન્સ ટુ ઝીરો લઈ લેવાનું, વિદ્યુત ભારનું મૂલ્ય ટેન્સ ટુ ઝીરો, તેનું નાનામાં નાનું મૂલ્ય, નાનામાં નાનું મૂલ્ય એનું ઈ છે, ઈ એટલે કેટલું? 1.6 × 10⁻¹⁹ કુલમ્બ, સૌથી નાનું મૂલ્ય. હા, આ ધ્યાન રાખજો, સૌથી નાનું મૂલ્ય. ચલો હવે આ સાથે તમારી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા આવી ગઈ.
હવે આની વ્યાખ્યાઓ પર વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા ક્ષેત્ર રેખાઓને અલગ સવાલ છે. તો ચલો તમારો આ શું કે પહેલાં જો એક ખ્યાલ નથી, એક ખ્યાલ છે જે ખ્યાલ કોણે આપ્યો? પહેલાં તો એનો ખ્યાલ આપવાવાળો કોણ ફેરાડે, પણ પછી કીધું એ ખ્યાલ નથી, મૂળભૂત એ ભૌતિક વાસ્તવિકતા છે. પછી જેના વડે ઉત્પન્ન થાય સ્ત્રોત ચાર્જ અને એ નક્કી કરવા માટે જે વપરાય પરીક્ષણ ચાર્જ, એટલે અહીં આવી ગયા. ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, બહાર તરફ અને ત્રિજ્યાવર્તી દિશામાં. ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ અને શું આવે બેટા, ત્રિજ્યાવર્તી દિશામાં. બહુ સિમ્પલ છે આ. આગળ પછી આની વાત કરીએ તો આમાં તમે મૂકો તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ આગળ જે વિદ્યુત વિદ્યુત બિંદુ કોઈ પણ બિંદુ આગળ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા એના પર લાગતા બળની દિશામાં હોય. જ્યાં બળ લાગતું હોય, ધન વીજભાર હોય, તે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે આ, એમાં કોઈ બિંદુ આગળ એકમ ધન વીજભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને આપણે ભણી ગયા વિદ્યુત ક્ષેત્રમાં કે ક્યુ બાય કેપિટલ આર સ્મોલ આર સ્ક્વેર, એમાં પરીક્ષણ વિદ્યુત ભાર આવતો નથી, પરીક્ષણ વીજભારથી એ સ્વતંત્ર છે. અને છેલ્લું કે ભાઈ એને નક્કી કરવા માટે વપરાતું આ જે પરીક્ષણ વીજભાર છે શક્ય એટલો નાનો હોવો જોઈએ, શક્ય એટલો નાનો એટલે ટેન્સ ટુ ઝીરો, અને એનામાં નાનામાં નાનું મૂલ્ય ઈ બરાબર 1.6 × 10⁻¹⁹ કુલમ્બ. સર આ પૂછાવાની શક્યતા કેટલી? બહુ જ ઓછી. ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે વિદ્યુત ક્ષેત્રની, ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મોસ્ટ એમ્પી આવશે બરાબર, પણ આ વસ્તુ કામનું છે એટલે આ તમને મોઢે હોવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુ એમસીક્યુમાં આવે, આ પ્લસનું ક્યાં આવે વિદ્યુત ક્ષેત્ર, માઇનસનું ક્યાં આવે, દિશા કઈ બાજુ હોય એ ખબર હોવી જોઈએ, એટલે આમાં ધ્યાન આપવું પડે. ચલો હવે ખાસ વાત જય શ્રી કૃષ્ણ.